दांतीवाड़ा तालुकाना रावड़ावासनी 7 वर्षीय बाळकीना पेटमांथी बंदूकनी बुलेट निकळवानी ચોંકાવનારી ઘટના સામે આવી છે। બાળકીના પેટમાં બંદૂકની બુલેટ ક્યાંથી આવી તે તપાસનો વિષય બન્યો છે। આ ઘટનાના પગલે ડોક્ટર અને પોલીસ અવઢવમાં છે। ત્યારે બાળકીના પરિવારજનો આ બુલેટ પોલીસ ફાયરિંગની માને છે તો પોલીસ બાળકી બુલેટને ગળી ગઈ હોવાનું માની રહી છે। 4 ડિસેમ્બરે દાંતીવાડાના રાવડાવાસ ગામે ખેતરમાં રમતી 7 વર્ષીય બાળકીના પેટમાંથી ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન બંદૂકની બુલેટ મળી આવી છે। 4 ડિસેમ્બરે આ 7 વર્ષીય બાળકી સૂર્યાબા પોતાના ખેતરમાં રમતી હતી અને અચાનક જ બેભાન થઈ જતાં તેના માતા પિતા હોસ્પિટલ લઈ ગયા હતા। જોકે સારવાર બાદ ઓપરેશન દરમિયાન બાળકીના પેટમાંથી બુલેટ નીકળી હતી। બાળકીના માતા પિતાનું માનવું છે કે આ બુલેટ પોલીસ ફાયરિંગમાં બાળકીને પેટમાં વાગી હોય તેવું જણાવી રહ્યા છે। દાંતીવાડા ખાતે બીએસએફ કેમ્પ છે અને બીએસએફ કેમ્પમાં ફાયરિંગ રેન્જમાં પોલીસ અને બીએસએફના જવાનો ફાયરિંગ કરતા હોય છે। જોકે આ ફાયરિંગ દરમિયાન ફાયરિંગ રેન્જ ઉપરથી નીકળેલી આ બુલેટ બાળકીને વાગી હોય અને તેના પેટમાં ઘૂસી ગઈ હોય તેવો માતા પિતાનો આક્ષેપ છે। મારી બીબી ખેતરમાં રમતી હતી, તે રમતા રમતા 2 કિલોમીટર ફાયરિંગ રેન્જ છે અહીંથી આવી અને ગોળી મારી બીબીને લાગી હવે પડી ગઈ તો હું તરત અંદર દવાખાને હોસ્પિટલ દાખલ કરી તે 7 તારીખે ઓપરેશન કરાવ્યું, તેમાંથી અંદરના પગમાંથી પેટમાંથી ગોળી નીકળી। શું કહે છે ડોક્ટર? ડોક્ટર કહે છે કે હું કહી નાખું કે લાગી કે ગળી, પણ એના સાઈડના ભાગમાં ફાડું છે, મને એવું લાગે છે કે ગોળી લાગી। આ શું કે ગોળી આ છોકરા રમતા હતા સાર ક્ષેત્રમાં જે કે બે જણ હાથે હતા, એમાંથી આ છોકરા રમતા હતા કે તમે છોકરા રમો, તે આ ગોળી આવીને લાગી ગઈ પડી ગઈ છોકરી, તરત લઈ જાય દવાખાને લઈ જઈને ઓલા રમેશ પટેલને પછી ડૉક્ટર કે રિપોર્ટ કાઢ્યા કે ગોળી જેવું પેન્સિલ જેવું ગળી ગઈ, પણ ઓની ગાડી ગોળી લઈને પછી પોલીસને આપી ડૉક્ટરે આપી પછી દાંતીવાડા થાણામાં આપી। 4 ડિસેમ્બર રાવડાવાસ ગામે ખેતરમાં આ ઘટના બની હતી। ત્યારબાદ બાળકી બેભાન થઈ ગઈ હતી અને માતા પિતા સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા। જોકે શરૂઆતમાં બાળકી પેન્સિલ ગળી ગઈ હોય તેવું અનુમાન થયું હતું, પરંતુ ત્યારબાદ બાળકીની તબિયત નાજુક થતાં તબીબે 8 ડિસેમ્બરે ઓપરેશન કરતા બાળકીના પેટમાંથી બંદૂકની બુલેટ નીકળી હતી। જોકે ડૉક્ટર પણ અવઢવમાં છે કે બાળકી ગોળી ગળી ગઈ હોય અથવા તો તેને ગોળી વાગી હોય અત્યારે તો આ તપાસનો વિષય છે, પરંતુ જો ગોળી વાગી હોય તો આ બાબતને ગંભીર ગણી શકાય। આમાં હકીકત એવી છે કે 4/12/2020 શુક્રવારના રોજ મોડી રાત્રે આ સૂર્યાબા ધુળસિંહ દરબાર, જેની ઉંમર 5 વર્ષ છે, રાવડાવાસ ગામ દાંતીવાડા જોડે, એ બેબીને પેટમાં દુખાવાની ફરિયાદ જોડે ડૉક્ટર રમેશભાઈ પટેલ, જે બાળકોના ડૉક્ટર છે, એની હોસ્પિટલમાં એ લોકો રાત્રે 1:30 વાગે લઈને આવેલા અને પેટના દુખાવા માટે ત્યાં એને પ્રાઇમરી એ લોકોએ દર્દીના સગા એવી હિસ્ટ્રી આપી હતી કે છોકરાઓ બપોરે ખેતરમાં રમવા ગયેલા હતા અને ત્યાં કોઈ છોકરાએ ધક્કો મારતા બાળકી પડી જવાથી એને પેટમાં વાગ્યું હતું અને પછી મોડી રાત્રે દુખાવો વધારે થતાં એ લોકો સારવાર માટે લઈ આવેલા ડૉક્ટર રમેશભાઈને ત્યાં એમણે રાત્રે દાખલ કરી સારવાર આપી અને સવારે રિપોર્ટ કરાવતા બાળકીના પેટમાં નીચેના ભાગે રસીનો ભરાવો, આંતરડું પંચર થયું એવી પોસિબિલિટી લાગતી હતી સોનોગ્રાફીમાં, પછી એનો પેટનો એક્સરે લેતા પેટના નીચેના ભાગે ફોરેન બોડી એટલે કે શરીર બહારની કોઈ પણ વસ્તુ અને એમાં ગોળી જેવું કે પેન્સિલની નાનો ટુકડો એ ટાઈપનું કંઈક અંદર ફોરેન બોડી હોય એવું દેખાતું હતું, જેથી શનિવારે અમે એને સવારે 11 વાગે ઓપરેશન માટે એડવાઇઝ કરેલ, પણ દર્દીના સગા ઓપરેશન માટે સંમતિ આપેલી ન હતી અને એ લોકો ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇઝ એટલે કે ડૉક્ટરની સલાહ વિરુદ્ધ દર્દીને રજા લઈને ઘરે લઈ ગયા હતા। પછી ફરી સોમવારે વહેલી સવારે એને પેટમાં આખું પેટ એકદમ ફૂલી જતાં અને દુખાવો અસહ્ય થતા અને દર્દીની હાલત ગંભીર થતાં સોમવારે સવારે એ લોકો ફરીથી ડૉક્ટર રમેશભાઈ પટેલને ત્યાં ઇમરજન્સીમાં એને લઈને આવેલા, એ વખતે ફરીથી એના રિપોર્ટ કરાવતા આગળ કરતાં પણ પરિસ્થિતિ વધારે ખરાબ હતી અને દર્દીને સમજાવતા કે બાળકીનો જીવનું જોખમ છે, ઓપરેશન નહીં કરાવે તો એને બચાવવી મુશ્કેલ છે, તેથી એ લોકોએ ઓપરેશન માટે સંમતિ આપેલી હતી, તેથી એને બપોરે ઓપરેશનમાં લેતા ઓપરેશન દરમિયાન અંદર પેટની અંદર બધું મળ ફેલાઈ ગયેલું હતું, લગભગ 500 થી 750 ગ્રામ જેટલો બધો મળ પેટમાં ફેલાયેલો હતો અને આખા પેટમાં રસી થઈ અને આંતરડા બધા ઉપર ચેપ લાગી ગયેલો હતો, એટલે એ બધું પેટમાંથી કચરો સાફ કરતાં એના જોડે એક નાની બંદૂકની ગોળી જેવું દેખાતું કારતૂસનો ટુકડો એવું મટીરિયલ નીકળ્યું હતું,
અને એના ઉપરના ભાગના આંતરડાનો ઉપરનો ભાગ એટલે કે જેને અમારી મેડિકલ ભાષામાં જેજ્યુનમ કહેવામાં આવે છે એમાં 5 જગ્યાએ પંચર હતું. એટલે એ બધા પંચર રિપેર કરી પેરિટોનિયલ લવાજ એટલે કે આખું એબડોમન પ્રોપરલી એમાં વોશ આપી અને એન્ટીબાયોટિકથી ક્લીન કરી અને 2 ડ્રેઇન મૂકીને એનું ઓપરેશન પૂરું કરેલું હતું. બાળકીની પરિસ્થિતિ અત્યંત નાજુક હતી, અત્યારે હવે સુધારા પર છે. એને ખાવા પીવાનું પણ ચાલુ કર્યું છે જે ટોલરેટ કરે છે અને અત્યારે હવે થોડી સ્ટેબલ કન્ડિશન છે એની. પણ એને પેટ ઉપર કોઈ જગ્યાએથી બ્લીડિંગ કે ઘા કે એવું કશું હતું નહીં. ખાલી પેટના પાછળના ભાગે એક જગ્યાએ ખાલી એક 0.4 સેન્ટીમીટર બાય 0.4 સેન્ટીમીટરનો એક કાળો ડાઘ જેવું હતું જે જૂની કોઈ ઈજા હોઈ શકે એ પ્રકારે લાગતું હતું, પણ એમાંથી કોઈ પણ પ્રકારનું તાજું બ્લીડિંગ કે કોઈ તાજો ઘા ન હતો. ઓપરેશન દરમિયાન પણ એ ઘાના અંદરના ભાગે પેટની દિવાલે કોઈ જગ્યાએ કોઈ છિદ્ર કે એવું દેખાતું ન હતું. તેથી એમાં એક્ઝેક્ટલી કહી શકાય એવું નથી કે આ જે ગોળી છે એને વાગી છે કે બાળકી ગળી ગઈ છે કે જે અંદરથી જ આંતરડું પંચર કરીને પેટમાં આવેલી હતી. એટલે એ કહી શકાય એવી પરિસ્થિતિ નથી, કારણ કે એની સારવાર માટે એ લોકો બહુ મોડું કરેલું છે અને જે પણ તકલીફ થઈ એમાં. દાંતીવાડાના BSF ફાયરિંગ રેન્જમાં પોલીસ અને BSFના તાલીમાર્થીઓ માટે ફાયરિંગ કરાવાય છે અને ફાયરિંગ રેન્જ ઉપરથી ફાયરિંગ થતું પણ હોય છે. જોકે પોલીસનું માનવું છે કે ફાયરિંગ રેન્જથી આ બાળકી જ્યાં રહે તે વિસ્તાર લગભગ 2.5 કિલોમીટર દૂર આવેલો છે અને આટલું અંતર કાપતા બુલેટની સ્ટ્રેન્થ પૂરી થઈ જાય છે, જેથી ફાયરિંગ દરમિયાન બાળકીને ગોળી વાગી હોય તે માનવામાં આવતું નથી અને બાળકી આ બુલેટ ગળી ગઈ હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે. દાંતીવાડા ખાતે રહેતા એક પરિવારની એક 8 વર્ષની દીકરી ને પેટમાં દુખાવાના લીધે ડૉક્ટરને બતાવેલ તો ડૉક્ટરી તપાસ અને સારવાર દરમિયાન ખબર પડી કે એના પેટમાં એક જે ગોળી ફાયરિંગ થતું હોય છે જે આગળનું બુલેટ જે હોય છે એ બુલેટ નીકળેલ. તો એ બાબતે પોલીસ દાંતીવાડા પોલીસ સ્ટેશન જાણવા જોગ કરી છે અને તપાસ હાથ ધરેલી છે. તો પ્રથમ દ્રષ્ટિએ તો એવું જણાય છે કે કોઈ પણ આ જે બુલેટ છે એ કોઈ છોકરીના હાથમાં ક્યાંયથી ગમે ત્યાં રીતે આવ્યું હોય ને એ ગળી ગઈ હોય તો એનાથી દુખાવો પડ્યો હોય ને આ રીતે મળી આવ્યું હોય. અને ક્યાંક એવું છે શંકાઓ કે આને જે તે વખતે પોલીસ ત્યાં અને બીજા ફોર્સ દાંતીવાડા ખાતે બળ છે ત્યાં ફાયરિંગ કરે છે તો એ દરમિયાન એને વાગ્યું હોય, પણ એવી બિલકુલ કોઈ શક્યતા નથી. કારણ કે વાગ્યું હોય તો જે તે વખતે જ એનું બ્લડિંગ શરૂ થાય અને જે તે વખતે તાત્કાલિક સારવારની જરૂર પડે એવો કોઈ અગાઉ બનાવ ક્યારેય બન્યો નથી. અને સીધું જ પેટમાં દુખાવો થયો છે તો પેટમાં દુખાવો થયો હોય તો એ ગળી ગઈ હોય અને પછી તો જ દુખાવો આ રીતે થાય. કંઈ એન્ટ્રી પોઈન્ટ ક્યાંય ક્યાંય શરીરમાં હોય જ અને બ્લડિંગ પણ થાય અને તાત્કાલિક સારવારની જરૂર પડે તો એવું તો કંઈ અગાઉ થયું નથી. એટલે આ છોકરીના પાસે એ આવતા એ ગળી ગયેલી છે તો એ દિશામાં અમે જાણવા જોગ કરીને આગળની તપાસ હાથ ધરી છે. રાવડાવાસ ખાતે ખેતરમાં 4 ડિસેમ્બરે આ ઘટના બની હતી અને બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી ત્યારે BSFના ફાયરિંગ રેન્જમાંથી બાળકીને ગોળી વાગી હોય તેવો માતા પિતાનો આક્ષેપ છે. જ્યારે ડૉક્ટર અને પોલીસનું માનવું છે કે આ બાળકી ગોળી ગળી ગઈ હોય અને જેને લીધે આ બાળકીને સમસ્યા સર્જાઈ હોય. અત્યારે તો દાંતીવાડા પોલીસે તપાસ હાથ ધરી છે. FSLની મદદથી આ સમગ્ર મામલાની તપાસ થશે.